કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં ને? ધોરણ 4 વિષય અંગ્રેજીમાં આપણે યુનિટ 3 ભણીએ છીએ. બરાબર ને? યુનિટ 3 અંગ્રેજીમાં આપણે ટેક્સ્ટ બુકમાં એક્ટિવિટી પૂરી કરી હતી. હવે આ વિડિયોમાં આપણે સ્વાધ્યાય પોથીમાં કરીશું. તો તમે બધા તમારી સામે અંગ્રેજીની સ્વાધ્યાય પોથી ખોલો. તેમાં પેજ નંબર 33 ઉપર છે માય ફેમિલી. યુનિટ 3 શરૂ કરીએ છીએ આપણે સ્વાધ્યાય પોથીમાં. આપણે ગયા વિડીયોમાં પાઠ્યપુસ્તકમાં પૂરું કર્યું હતું. હવે આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય પોથીમાં કરશો. યુનિટ 3 માય ફેમિલી પેજ નંબર 33 પર બધા મારી સાથે વાંચજો અને જોજો. પ્રશ્ન એક્ટિવિટી 1 છે ફિંગર ફેમિલી. એટલે ફિંગર ફેમિલીની આપણે એક રાઇમ્સ હતી એ પણ આપણે ગાઈ હતી. બરાબર સમજાઈ ગઈ હતી તમને. તો પ્રશ્ન પહેલો છે, મેચ ધ વર્ડ્સ ઇન ધ કોલમ એ વિથ ધેર મિનિંગ્સ ઇન ધ કોલમ બી. શું કહે છે કે વિભાગ એ ના શબ્દોને વિભાગ બી માંના તેમના અર્થ સાથે યોગ્ય અર્થ સાથે જોડો. એટલે આપણે જોકા જોડીએ ને એવી રીતે આપણે જવાબમાં લખવાના છે. તો તમે જોશો કે વિભાગ એ માં શું છે, સ્પેલિંગ છે બ્રધર, મધર, ગ્રાન્ડફાધર, સન, નેફ્યુ, ગ્રાન્ડ મધર, ફાધર, નિશ, હસબન્ડ, વાઇફ, સિસ્ટર, ડોટર, આન્ટ એન્ડ અંકલ. એ રીતે 1 થી 14 તમને સ્પેલિંગ આપેલા છે ફેમિલી મેમ્બર્સના. બીમાં શું છે, તો કે બીમાં એનો અર્થ છે એ કરીને માતા, બી કરીને દાદા, દીકરો, ભત્રીજો અથવા ભાણો, દાદી, ભાઈ, પત્રીજી અથવા ભાણી, પતિ, પિતા, પત્ની, દીકરી, કાકી, માસી, મામી અથવા ફોઈ, એવી જ રીતે કાકા, માસા, મામા અથવા ફુવા અને બહેન, એમ એ બી સી ડી કરીને એન સુધી આપેલું છે. તો હવે વિભાગ એ ના સ્પેલિંગને વિભાગ બી ના યોગ્ય અર્થ સાથે જોડી અને સામે તમારે પહેલાનો જવાબ શું આવશે, એ બી સી ડી માંથી શું છે, આ એ તમારે અંગ્રેજી આલ્ફાબેટ લખવાનો છે. તો જોઈએ આપણે, એ છે બ્રધર. તો બ્રધરનો બી સાથે જોડીએ તો શું છે બીમાં, બ્રધરમાં તો કે બ્રધર એટલે થાય ભાઈ. તમને મેં સી ડબલ્યુમાં આ ફેમિલી મેમ્બર્સના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવાના કહ્યા હતા અને પાકા કરવાના પણ કીધા જ હતા. બરાબર, તો તમારા બધાને પાકા પણ થઈ ગયા હશે. તો હવે તમારે બ્રધરનો અર્થ શું થાય એ તમારે જોવાનો છે કે ભાઈ. તો ભાઈ શેમાં છે, એમાં છે, બીમાં છે, તો એફમાં છે ભાઈ. બીનું કોલમ જોવો, એફમાં છે ભાઈ. તો એ પહેલાની સામે એફ જે જવાબ તમને આપેલો છે પહેલાની સામે શું આવે કે એફ. હવે બીજું છે, બીજું છે મધર. મધર એટલે શું થાય, માતા, મમ્મી. માતા શેમાં છે તો કે બીમાં જોશો તો સૌથી પહેલા જ છે એ. તો બીજાનો જવાબ હશે એ. ત્યારબાદ ત્રીજું છે ગ્રાન્ડફાધર. ગ્રાન્ડફાધર એટલે દાદા. દાદા શેમાં છે તો કે બીમાં, ઉપર છે જ. તો ત્રીજાનો જવાબ આવશે બી. ચોથા છે સન. સન એટલે દીકરો અથવા પુત્ર. તો દીકરો શેમાં છે તો કે સીમાં. તો ચોથાનો જવાબ આવશે સી. પાંચમું છે નેફ્યુ. નેફ્યુ એટલે થાય પત્રીજો, ભાઈનો દીકરો અથવા બેનનો દીકરો, ભાણો. તો શેમાં છે એ ડીમાં. તો પાંચમાનો જવાબ આવશે ડી. છઠ્ઠું છે ગ્રાન્ડ મધર. ગ્રાન્ડ મધર એટલે પપ્પાના મમ્મી એટલે દાદી. તો દાદી છ. છઠ્ઠામાં ગ્રાન્ડ મધર એટલે દાદી. દાદી શેમાં છે, ઈ, ઈમાં છે. તો છઠ્ઠાનો જવાબ આવશે ઈ. સાતમામાં તો કે ફાધર. ફાધર એટલે પિતા. તો બી કોલમમાં જો પિતા ક્યાં છે તો કે આઈમાં. બરાબર, તો જવાબ આવશે આઈ સાતમાં. ત્યારબાદ આઠમું છે, આઠમું છે નિસ. નિસ એટલે ભત્રીજી અથવા ભાણી. ભાઈની દીકરી ભત્રીજી અથવા બેનની દીકરી ભાણી. તો એ શેમાં છે તો કે જીમાં.
तो आठमा नो जवाब आवशे जी। त्यारबाद हस्बन्ड, हस्बन्ड नो स्पेलिंग छे तमने खबर पड़ी छे कि आ स्पेलिंग सेनो छे अने एनो अर्थ शुं थाय तो ज आ जोड़का जोड़ता आवड़े। तो हस्बन्ड एटले पति, એટલે એચ માં છે, બી કોલમ માં જુઓ તો એચ માં આવે, તો નવમાનો જવાબ આવે એચ। પછી દસમું છે વાઇફ, વાઇફ એટલે પત્ની, તો પત્ની શેમાં છે, તો કે જે માં છે, તો જોઈએ તો જે લખીએ। હવે અગિયારમું છે સિસ્ટર, સિસ્ટર એટલે બહેન, બહેન શેમાં છે જુઓ, બી કોલમ માં જુઓ બધા, સૌથી છેલ્લે છે એન માં, તો જે પછી આવશે જવાબ અગિયારમા માં એ। ત્યાર પછી બારમું છે ડોટર, ડોટર એટલે પુત્રી અથવા દીકરી, તો દીકરી શેમાં છે જુઓ તમે બી માં, હા છે કે માં, તો બારમો જવાબ આવશે કે। તેરમું છે આંટ, આંટ એટલે કાકી માસી મામી અથવા ફોઈ, તો એલ માં, સીમા છે એલમાં। ત્યારબાદ ચૌદમું છે અંકલ, અંકલ એટલે કાકા માસા ફુવા અથવા મામા, તો એ સીમા આવે એમમાં, તો ચૌદમાનો જવાબ આવશે એમ। હવે આ તમે જોડકા જોડી લીધા, ત્યારબાદ એક્ટિવિટી ટુ છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ રાઇટ ધ આન્સર ઇન ધ ટેબલ્સ, ફકરો વાંચો અને કોષ્ટકમાં જવાબ આપવાના છે। તો ફકરો આપણે ટેક્સ્ટબુકમાં પણ હતો અને વાંચ્યો હતો બરાબર, તમારે પેરેગ્રાફ વાંચવાનો છે, બધા પેરેગ્રાફ વાંચી લેજો અને પાછળ ટેબલ છે એમાં જવાબ આપવાના છે। તો આપણે ટેક્સ્ટબુકમાં પણ જોયું હતું કે આઈ એમ સૂર્યા પટેલ, આઈ એમ એ હોમ મેકર, આઈ એમ 49 યર્સ ઓલ્ડ, હું સૂર્યા પટેલ છું, હું એક ગૃહિણી છું અને હું પણ 50 વર્ષની છું। સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ, સુરેશ પટેલ મારા પતિ છે, હી ઇઝ એ ફાર્મર, તે ખેડૂત છે, હી ઇઝ 50 યર્સ ઓલ્ડ, તે 50 વર્ષના છે, આઈ હેવ એ સન એન્ડ એ ડોટર, મારે એક પુત્ર અથવા મારે એક દીકરો અને એક દીકરી છે, માય સન્સ નેમ ઇઝ રિતેશ એન્ડ હી ઇઝ એન આર્ટિસ્ટ, મારા પુત્રનું નામ રિતેશ છે અને તે કલાકાર છે, હી ઇઝ 25 યર્સ ઓલ્ડ, તે 25 વર્ષનો છે, માય ડોટર્સ નેમ ઇઝ રીટા, મારી દીકરીનું નામ રીટા છે, સી ઇઝ અ ટીચર, તે શિક્ષક છે, સી ઇઝ 22 યર્સ ઓલ્ડ, તે 22 વર્ષની છે। આપણે આ ટેક્સ્ટબુકમાંથી પણ રીડ કર્યો હતો, સમજો તો બરાબર, એટલે હવે પાછળ પેજ નંબર 34 ઉપર એક્ટિવિટી 2માં કોષ્ટક કરવાનું છે, જો આ પેરેગ્રાફ બરાબર સમજો હશે તો તમને કોષ્ટક આવડશે। કોષ્ટકમાં છે નેમ, એટલે જે આપણે પેરેગ્રાફ વાંચ્યો છે એમાં ચાર નામ આવેલા છે, એનું એજ એટલે એની ઉંમર લખવાની છે, અને ઓક્યુપેશન એટલે વ્યવસાય લખવાનો છે કે શું વ્યવસાય કરે છે, તો જે આપણને પેરેગ્રાફમાં આપેલું છે એના વર્ષ આપેલા છે અને એનો વ્યવસાય આપેલો છે, તો એ આપણે લખવાનો છે। તો સૌથી પહેલા નેમ છે સુરેશ પટેલ, તો સુરેશ પટેલ ને એજ જોવો, તો કે સુરેશ પટેલ ની એજ 50 યર્સ છે, એટલે એજમાં લખશું 50, અને ઓક્યુપેશન એટલે એનો વ્યવસાય શું છે, તો કે ફાર્મર, શું છે, તો એ ફાર્મર। હવે ત્યારબાદ શું છે સૂર્યા પટેલ, સૂર્યા પટેલ એટલે એની પત્ની છે, તો પત્નીની ઉંમર શું છે, તો કે 49 યર્સ ઓલ્ડ, 49 વર્ષની, અને તે શું છે, તો કે ગૃહિણી છે, તે કઈ શું ઘરકામ કરે છે, ઘર સંભાળે છે, એને શું કહેવાય, હાઉસ વાઇફ અથવા હોમ મેકર, તો હોમ મેકર। ગૃહિણી, ત્યારબાદ છે રીતેશ, રીતેશ એટલે એનો પુત્ર, તો પુત્ર કેટલા વર્ષનો હતો, તો કે 25 યર્સનો હતો, અને તે શું હતો, તો કે આન આર્ટિસ્ટ, તો એમાં આવશે આન આર્ટિસ્ટ એટલે કલાકાર। અને તમને આ ટેક્સ્ટબુકમાં આના ચિત્રો પણ છે, આર્ટિસ્ટ એટલે એ ચિત્ર દોરતો હતો એટલે કલાકાર, અને પછી એની પુત્રી છે, ડોટર દીકરી છે રીટા, રીટા 22 યર્સની છે, અને શું છે, તો કે અ ટીચર, તે શું છે,
એટલે ઓક્યુપેશન એટલે એનો વ્યવસાય શું તો કે કે ટીચર બરાબર હવે એના પછીનું બીજું ટેબલ છે ક્વેશ્ચન આપ્યા છે ને તમારે રસમાં જવાબ આપવાનો છે તો ક્વેશ્ચન છે પહેલો ક્વેશ્ચન છે ઇઝ સુરેશ મેરીડ શું સુરેશ મેરીડ એટલે પરિણીત છે તો યસ હા કે કારણ કે પરિણીત છે ને તો પતિ પત્ની છે અને નીચેના બે પુત્ર દર્શાવ્યા છે એટલે સુરેશ પરિણીત છે બીજો પ્રશ્ન છે ઇઝ સૂર્યા સુરેશ વાઇફ શું સૂર્યા સુરેશ ની પત્ની છે તો કે હા એમાં પણ હા યસ આવે કેમ કે સૂર્યા છે સુરેશ ની પત્ની છે એવું આપણે સ્ટોરીમાં પણ છે તો યસ માં આવશે યસ બીજો હવે ત્યારબાદ ત્રીજો ઇઝ સુરેશ સૂર્યાનો સન પ્રશ્ન પૂછો છે કે શું સુરેશ સૂર્યાનો પુત્ર છે તો કે ના સુરેશ અને સૂર્યા હસબન્ડ વાઇફ છે બરાબર તો કે કે સુરેશ સૂર્યાનો પુત્ર છે તો કે ના એટલે નો માં લખશું આપણે નો ત્યારબાદ ચોથો પ્રશ્ન આર રિતેશ એન્ડ રીટા સૂર્યાસ ચિલ્ડ્રન રિતેશ અને રીટા સૂર્યાના બાળકો છે શું રિતેશ અને રીટા સૂર્યાના બાળકો છે તો કે હા તો યસ માં આવશે ચોથો જવાબ યસ પાંચમો પ્રશ્ન આર સુરેશ એન્ડ રીટા સૂર્યાસ ચિલ્ડ્રન શું સુરેશ અને રીટા સૂર્યાના બાળકો છે તો કે સુરેશ અને સૂર્યા તો હસબન્ડ વાઇફ છે એટલે સુરેશ અને રીટા સૂર્યાના બાળકો નથી તો નો આવશે પાંચમાનો પ્રશ્ન જવાબ આવશે નો નો માં આવશે તમારે નો માં લખવું પડશે નો ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન ઇઝ રીતેશ 22 યર્સ ઓલ્ડ શું રીતેશ 22 વર્ષનો છે તો કે રીતેશ કેટલા વર્ષનો છે 25 22 વર્ષની કની બેન છે રીતા તો આવશે નો પાંચમાનો જવાબ નો હવે છઠ્ઠાનો જવાબ નો અને સાતમો ક્વેશ્ચન ઇઝ રીટા સુરેશ ડોટર શું રીટા સુરેશની દીકરી છે ડોટર એટલે દીકરી છે શું રીટા સુરેશની દીકરી છે તો કે હા એની દીકરી છે તો સાતમાનો આન્સર આવશે યસ હવે આ એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 તમારે તમારી સાથે પોથીમાં સમજીને લખવાની છે નેક્સ્ટ વિડિયોમાં આપણે એક્ટિવિટી 3 થી ભણશું નમસ્તે